દર્શક મિત્રો નમસ્કાર, આજે અમે આવ્યા છીએ વેદાંત હોસ્પિટલમાં, જે મલ્ટી સ્પેશિયાલિટી કે કોઈ પણ જેને કહેવાય કે ઈલાજ, દર્દનો કોઈ પણ ઈલાજ અહીંયા છે છે ને છે. તો આપણે એવા એક ડૉક્ટરને મળવા જઈ રહ્યા છીએ કે જે IVF, જેને કહેવાય કે બાળક પાછળ ઘેલા હોય છે કે ભાઈ 5 વર્ષ લગ્નને થયા, 10 વર્ષ થયા, 8 વર્ષ થયા, 12 વર્ષ થયા, 15 વર્ષ થયા, એ સમસ્યા જટિલ બનતી જાય છે. તો એ જટિલ સમસ્યાનું સમાધાન છે? તો એવા ડૉક્ટરશ્રીને આપણે મળવા જઈ રહ્યા છીએ કે બાળક જેને કહેવાય કે અશક્યનું શક્ય થઈ શકે, આયુર્વેદિક પદ્ધતિથી કામ કરી રહ્યા છે, તો એવા ડૉક્ટરશ્રીને મળી રહી છે. મળીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપણી ઓળખ, આપણો અભ્યાસ, આપણો અનુભવ જણાવશો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સંજય ભટોડિયા છે. મેં મારું આયુર્વેદિક સ્ટડી બેંગ્લોરથી પૂરું કરેલ છે અને 10 વર્ષથી હું આયુર્વેદિક ઇન્ફર્ટિલિટી માટેની પ્રેક્ટિસ કરું છું. મારી પાસે જનરલી IUI, IVF ફેલિયરવાળા 3-5 વર્ષ, 10 વર્ષ સુધીથી જે પ્રયત્ન કરતા હોય, બરાબર છે, એમાં હોર્મોનલ પદ્ધતિથી હોય, બીજી અલગ અલગ પદ્ધતિથી પણ એ લોકો પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળેલ હોય. અને અમારી પાસે અત્યારે 3-4 IUI, 3-4 IVF સાયકલ નિષ્ફળ ગયેલ હોય તેવા પણ પેશન્ટ આવે છે અને તેમાં અમે સારી એમને સફળતાપૂર્વકની ખાતરી આપીએ છીએ. ખાસ કરીને મને ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે કપલ છે અને એક એક ચિંતા વ્યક્ત કરે છે, એક મનન કરે છે કે ભાઈ મારા ઘરે કારુડાનો જન્મ થાય કે મારા ઘરે ગોપીનો જન્મ થાય, એવું વિચારતા હોય છે ભાગી. તો મને IVF કરાવવામાં ઘણી બધી પદ્ધતિ, અલગ અલગ પ્રકારની પદ્ધતિ હોય છે કે ભાઈ ઇન્જેક્શન આપીને પછી પંપ્સ અલગ અલગ પ્રકારના સ્ત્રીના લેવા કે બીજા કોઈ લેવા, એવા ઘણા બધા પ્રશ્નો અટપટા થતા હોય અને મનમાં એક ચિંતા વ્યક્ત કર્યા તો મારું જ બાળક જોઈએ છે, મા જેને કે એક સ્ત્રી બીજ અને પુરુષ મુજબમાંથી જ માં પોતાનું જ બાળક બને, એ માટેની જે આપણે જે પદ્ધતિ અપનાવી રહ્યા છો આયુર્વેદિક, તો જે એક સચોટ અને એક ચેલેન્જ સાથે આપ જે કામ કરી રહ્યા છો તો એ શું છે? અને ફોર એક્ઝામ્પલ મને ઘણી વાર એમ કે 30 વર્ષની ઉંમર હોય, 35ની હોય, 40ની હોય, 45ની હોય, 50ની, તો એક ચેલેન્જ બની જાય છે કે 45 વર્ષ પછી મારા બાળક થશે કે કેમ, એવું એક કપલ ચિંતા વ્યક્ત કરતું હોય છે. તો એ વિશે આપ શું કહેશો? જનરલી 45 વર્ષ કે એની ઉપરની એજ છે, મેનોપોઝનો ટાઈમ હોય છે, ત્યારે સ્ત્રીબીજ બનવાનું અને માસિક ધર્મની સાયકલ બંધ થવાનો સમય છે. પણ અમે આયુર્વેદિક પદ્ધતિથી અને દેશી ઔષધિયાઓ દ્વારા બધી રીતે એમને એમાં હેલ્પ કરીએ છીએ, એમને સફળ પ્રેગ્નન્સી થાય એના માટે. બીજું કે જનરલી અત્યારે આ લાઇફસ્ટાઈલના લીધે અત્યારને જે 2-5 વર્ષના સમયગાળા હોય, 23-25, 28-30 વર્ષ સુધીના જે કપલ્સ હોય છે, એમને જનરલી PCOD નો પ્રોબ્લેમ વધુ હોય છે અને PCOD કરતાં પણ વધુ હોર્મોનલ ઇમ્બોલેન્સ, સ્ટ્રેસ, પછી આ યા તો બે કપલ જોબ કરતા હોય, વર્કિંગ હોય, એના લીધે પણ જે સ્ટ્રેસના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એમાં આપણે સચોટ સારવાર આપીએ છીએ અને કોઈ પણ આડઅસર વગર સંપૂર્ણ બધી દવાઓ આયુર્વેદિક રહે છે. બિલકુલ, ઘણી બધી એવી કે ચિંતા વ્યક્ત કરતા હોય છે કે ભાઈ મને રાજકોટમાં તો રહેતા હોય એ લોકોને વાંધો ન હોય, પછી બહારગામથી કે ગામડેથી આવતા હોય તો એને ટ્રીટમેન્ટ લેવામાં કે ભાઈ આપણે એને રોકાવવું પડશે કે પછી આપણે મકાન ભાડે રાખીને રહેવું પડશે કે 3 મહિનાનો કોર્સ હોય છે, તો એ અટપટી બધી પરિસ્થિતિથી ગંભીર થઈ જાય. તો સાચી માહિતી શું છે કે ભાઈ આ બધું એટલું બધું મનની અંદર રિએક્ટ કરે છે, એક નાસીપાસ થઈ જાય છે કે ભાઈ મારે ઘરે બાળક નહીં જન્મે, તો એ નાસીપાસને એક આશા લઈને આપણી પાસે આવે છે. તો આપ જે આશાને જે નિરાશા છે એને આશામાં વ્યક્ત કરવા માટેનો આપના ક્યાં પ્રયત્નો છે અને કઈ રીતની એની પ્રોસેસ છે? જનરલી જે આવી રીતના પેશન્ટ હોય, જે બહારગામથી આવતા હોય છે, એમની પાસે ઓલરેડી એ લોકોએ બધી જાતના રિપોર્ટ્સ વગેરે કરાવેલી હોય છે, એમના હોર્મોનના રિપોર્ટ, ભાઈના સ્પર્મના રિપોર્ટ વગેરે બધું હોય છે. પણ ઘણા બધા કેસીસમાં એવું જ જોવા મળ્યું છે કે મોસ્ટલી બધા જે ફિમેલ હોય છે, લેડીઝની ખાસ કરીને ટ્રીટમેન્ટ કર્યા કરે છે, ભાઈ ઉપર કોઈ એમના રિપોર્ટ ઉપર કોઈ ધ્યાન વધુ આપતા નથી. ખરેખર બેઉના રિપોર્ટની જરૂરિયાત હોય છે, બેઉના હોર્મોન્સ જોવાના હોય છે અને બેયના કાઉન્ટ અને બીજ એ બધું એક્યુરેટ કરીને પછી કરવાનું હોય છે. જ્યારે જનરલી અત્યારે બધા બસ ફિમેલની સોનોગ્રાફી, એમના મુલેરિયન હોર્મોન્સ ને એ બધું લેવલ કરે છે, તો એવું જરૂરી નથી. આયુર્વેદમાં બંનેના ઉપચાર આપેલા છે, આપણે એ પદ્ધતિથી જ કામ કરીએ છીએ. બિલકુલ, ખરેખર જે ચિંતાનો વિષય છે કે ભાઈ ચાલો આ જે આપણે આયુર્વેદિક પદ્ધતિથી બાળકનું સેટઅપ થઈ ગયું, પછી જે 1-3 મહિનાનો જે કોર્સ હોય છે કે ભાઈ 1-3 મહિનામાં કેવી રીતની કેર લેવી, શું એમ કે એમનો ખોરાક લેવો, કે પછી 6-9 મહિનાનો જે સેટઅપ હોય કે 3-6 મહિનાનો જે સેટઅપ હોય કે છેલ્લા સમયે એક મનોરંગ સૂત્ર
જોવા કે પછી ગાયનો સોનોગ્રાફી કરવી કે પછી મરણ ખોડખાપડ વાળું બાળક આવા બધા ઘણા બધા ડરના પ્રોસેસ હોય છે. તો લોકો એમ કે દંપતીઓ ડરતા હોય છે, તો એની સાચી માહિતીને કેર લેવા માટેની કયા કયા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ અને ખરેખર એની ફાઇલ બનાવવી જોઈએ ન બનાવવી જોઈએ, આપણા ડૉક્ટર તરીકે શું અભિપ્રાય છે? એમને અત્યારના સમય પ્રમાણે ચેકઅપ તો કરાવવું જરૂરી જ હોય છે, પણ એટલો બધો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. જનરલી પહેલા બીજા ત્રીજા મહિને જે મિસ થાય એ બાળક, એ જનરલી સ્ટ્રેસના લીધે, એમના વર્કપ્લેસના લીધે અને માનસિક ચિંતાઓના લીધે જોવા મળે છે. તો એમાં એટલું બધું ચિંતા કરવાની જરૂર નથી. એમાં કુદરતી ઉપચારથી થોડો વ્યાયામ, થોડી દવાઓ, થોડીક ખાવા પીવાની આદતો સુધારવાથી સારું પરિણામ મળી શકે છે. બિલકુલ ડૉક્ટર, એક મનનું પોઝિટિવ થિંકિંગને થોટ્સ ઉપર બધું ચાલતું હોય છે કે ભાઈ પોઝિટિવ વિચાર. તો જ્યારે એમ કે એમને દીકરાનો જન્મ થવાનો 2-4 મહિનાની વાર હોય ત્યારે એમ કે ભાઈ મનનું પોઝિટિવ, મનને સારા વિચારો સાથે એના ગ્રંથો વાંચવા, જેમ કે ગીતા છે કે રામાયણ છે કે મહાભારત છે, સારી શ્રીઓનો જવી, સારું વિચારવું, જેને તમે આપે કીધું ભાઈ યોગ કરવા જરૂરી છે, કસરત કરવી જરૂરી છે, સારો ખોરાક ખાવો જરૂરી છે. તો આ જે સ્પેશિયલ જે ટિપ્સ છે કે ભાઈ મનોને જે 9 મહિના જે છે એ બહુ કિંમતીના મૂલ્ય છે, કે એમના ઘરે કૃષ્ણ જન્મને વિચારતા હોય કે પછી ગોપીનો જન્મ થાય, એ જે થિંકિંગ છે તો પોઝિટિવ થોટ્સથી કેટલા લાભ થાય છે કે ભાઈ આમ નહીં થાય તેમ થાય, નેગેટિવ વર્ષની બહાર આવીને પોઝિટિવિટીમાં આવે તો બાળક કેવું હૃષ્ટપુષ્ટ અને કઈ રીતનો પ્રક્રિયા બની શકે છે? પહેલા મહિનાથી વ્યવસ્થિત રીતે આયુર્વેદિક દવા લેવાથી 9-9 માસની પ્રત્યેક માસ પ્રમાણેની માસાનુમાસિક દવાઓ આવે છે, જે દર મહિને બદલાતી હોય છે, અલગ અલગ સંયોજનમાં મળે છે. એનાથી બાળકનો વિકાસ, માતાને કોઈ તકલીફ ના પડે, બીપી એનું વધઘટ ના થાય, એ દરમિયાન એને જે શારીરિક તકલીફો થાય એનાથી એને આરામ મળે, એ વગેરે દવાઓ બધી માસાનુમાસિક દવાઓમાં કવરઅપ થઈ જાય છે. બીજું કે એમને આરામ કરવાની ને એ બધી જરૂરિયાતો 5-6 મહિના સુધી હોય છે, ત્યાં સુધીમાં 3-4 મહિને 3D 4D સોનોગ્રાફી, 6 મહિને 4D 3D સોનોગ્રાફી એ કરાવવી જરૂરી છે, જેનાથી બાળકનું ખોડખાપણ યા તો કોઈ શારીરિક બંધારણમાં ક્ષતિ હોય તો જાણવા મળે અને એનું પૂરતું ઘટતું જે જરૂરી હોય તે થઈ શકે. બિલકુલ, આજના સમય પ્રમાણે જે પહેલાંના સમયમાં એમ કે 21 વર્ષે લગ્ન થઈ જતા, 22 વર્ષે, 23 વર્ષે, હવે એક મનો એજ્યુકેશન યુગ આવતા એમ કે શારીરિક મહિલાઓ ભણવા પાછળ એમ કે ઘેલછા હોય છે કે ભાઈ હું ડૉક્ટર થાઉં પછી જેમ કે બાળક રાખવું કે પછી 5 વર્ષ હરીફરીને, એક આખો ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે 30. તો આ બધી જે સમસ્યાઓ આવી એકલીને વગેરે બાળકોની બનવાની સમસ્યાઓ વધતી જાય છે, તો જે એ આપે જે પૃથ્થકરણ કર્યું કે ભાઈ એ વિશે ખૂબ ઊંડાણપૂર્વક આપે અભ્યાસ કર્યો, તો જે બાળક રહ્યોના જે સેટઅપ છે તો એ સેટઅપનું જેને આપ ચેલેન્જ સાથે કહી શકો છો કે ભાઈ 5 વર્ષ પહેલાં ખૂબ જ ભાવ હતો કે 10 લાખ ને 15 લાખ ને 12 લાખ ને 5 લાખ, તો એક ડરનો માહોલ થયો છે. તો અમને એવું જાણવા મળ્યું કે વેદાંત હોસ્પિટલમાં એકદમ કિફાયતી વ્યાજબી ભાવથી કે ભાઈ એક સામાન્ય વ્યક્તિ હોય અને મધ્યમ વર્ગના વ્યક્તિ હોય અને પૈસામાં પહોંચી શકે, તો એ વસ્તુ આપની પાસે સુટેબલ છે, શક્ય છે, શું આપીશું? એના માટે હું એટલું જ કહી શકીશ કે તમે જે કોઈ અત્યારની જે કાંઈ ટ્રીટમેન્ટ છે, IUI કરાવો, IVF કરાવો વગેરે હોર્મોનલ્સ છે, એ જે એલોપેથીની પદ્ધતિઓ છે, એ સિવાય જે સોનોગ્રાફી કરાવવાની થાય, રિપોર્ટ્સ બ્લડના કરાવવાનું થાય, એ ખૂબ ખર્ચાળ છે. અત્યારે અમે કોઈ એવા વધુ પડતા રિપોર્ટ કરાવતા નથી, અમે સંપૂર્ણ નાડી પરીક્ષા અને આયુર્વેદ પર જ આધારિત દવાઓ આપીએ છીએ, જેના કારણે હોઈ શકે કે 2ના બદલે 3 મહિના સુધી દવા ચાલે, 4 મહિના ચાલે, પણ એનું સફળ રિઝલ્ટ અચૂક હોય છે. બિલકુલ, પછી IVFથી નવા નવા ડર હોય છે કે ભાઈ ખોડખાપડવાળું બાળક આવે કે પછી મરણે મન બુદ્ધિનું એવું બધું ખોટું, નવા નવા વિચારો ખોટા એવા ફેલાઈ રહ્યા છે, તો એ વિશે આપ શું કહેશો અને મનોને IVF કરવામાં કઈ કઈ બાબતે પહેલાં સ્ટાર્ટિંગમાં મનો શું કોર્સ કરવાનો હોય છે કે પછી જે ડરામણી વસ્તુઓ જે છે એને દૂર કરવા માટેનું જે એકદમ જેને કહેવાય સહેલું પ્રક્રિયા આપની પાસે છે કે ભાઈ એમાં કોઈ બીજી આડઅસર નથી હોતી અને આયુર્વેદિક પદ્ધતિથી જ કે શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં અને એમ કે નોર્મલ ડિલિવરી વગેરે વગેરે દંપતી હોય એક આશા વ્યક્ત કરીને આવતો હોય કે ભાઈ નોર્મલ ડિલિવરી થાય, એકદમ સહેલું થાય, તો જે આયુર્વેદિક પદ્ધતિ આપ જે કહી રહ્યા છો કે ભાઈ ચેલેન્જ સાથેનું કામ આપ કરી રહ્યા છો અને કેટલા પરિવારોને આપે એમ કે એમના ઘરે કૃષ્ણનો જન્મ થયો, ગોપીનો જન્મ થયો, તો એ આપ પુરવાર કરી રહ્યા છો, તો એ વિશે શું કહેશો? છેલ્લા 10 વર્ષથી અમે આ પદ્ધતિથી સારવાર આપીએ છીએ, એમાં સફળતમ પરિવારોની યાદી
અંગત કારણોસર અમે આપી ના શકીએ, પણ તમે સક્સેસ રેશિયો ગણો તો 80-90% છે અમારે, બરાબર છે. 10-20% કેસીસ એવા હોય છે જે IUIમાં IVFમાં કે કોઈ પણ રીતે ફેલ જતા હોય, યા તો સ્ત્રી બીજમાં પ્રોબ્લેમ હોય, યા તો શુક્રાણુની ખામી હોય જે અત્યંત જીનેટિક લેવલ સુધીની હોય, તો એમાં આપણે અપવાદ ગણી શકીએ, બાકી રિઝલ્ટ સારું જ મળે છે. બિલકુલ, ઘણીવાર એમ કે 80-90% આપણે કીધું ભાઈ સક્સેસફુલ થાય છે, કે અમુક એવો કેસ હોય તો અશક્ય બની શકે, પછી બીજી સાયકલ કરવાની થાય કે ત્રીજી, તો એને એક નાણાકીય આર્થિક રીતે ડર થાય, તો આપના વિધાંત હોસ્પિટલ દ્વારા કે સ્પેશિયલ છે કે ભાઈ મારે ત્યાંથી એમ કે દર્દી નારાજ થઈ ન જવો જોઈએ, તો એકદમ કિફાયતી દામમાં આપણે એમ કે બીજી સાયકલ કે વગેરે વગેરે, કે એમના ઘરે કૃષ્ણનો જન્મ થાય એ માટેનો, ગોપીનો જન્મ થાય એ માટેનો આપ બહુ સારો પ્રયાસ કરી રહ્યા છો, કે ભાઈ એક પૈસા માટે નહીં પણ એક અહીંથી એક ભાસ્કરો લઈ જાય કે મારા ઘરે કૃષ્ણનો જન્મ થાય, મારા ઘરે હારડો બંધાય, અને જે અમારે એક મેણું છે કે ભાઈ વંધત્વ જે આ એક પ્રશ્ન બની રહ્યો છે, તો એક આશાવાદ કરી અને આપણો નિરાશામાંથી આશામાં દર્દીને લઈ જતા હો, તો એ વિશે શું કહેશો? અમે આ બધી પથ્થીની સારવારો સામે માત્ર ને માત્ર આયુર્વેદિક પથ્થીથી સારવાર કરવાનો હેતુ જે છે કે માણસોને સારામાં સારી સારવાર મળે, આ વધુ પડતા ઇન્જેક્શન્સ, હોર્મોનલ્સ, હોર્મોનલ ટેબ્લેટ્સ, હોર્મોનલ ઇન્જેક્શન એ બધું અને સોનોગ્રાફી વગેરે બધા પ્રક્રિયામાં ન જવું પડે, સંપૂર્ણ આયુર્વેદિક રીતે કટિબસ્તી અને વિવિધ પ્રકારની દવાઓ દ્વારા જ અમે એમને સારામાં સારું રિઝલ્ટ જલ્દીમાં જલ્દી આપીએ છીએ. બિલકુલ, વિશેષ માર્ગ કંઈ કહેવા માંગતા હો તો કહી શકો છો, અને વેદાંત હોસ્પિટલનું એડ્રેસ અને આપનો સમય અમારા દર્શક મિત્રોને જણાવશો. હું વેદાંત હોસ્પિટલ રાજકોટ પર મંગળવાર અને શુક્રવાર સવારે 9-1 વચ્ચે મળી શકીશ, તમારે એના માટે એપોઇન્ટમેન્ટ લખાવવાની રહેશે. વેદાંત હોસ્પિટલ રાજકોટ કામ કરી આપવાની ગેરંટી સાથે પણ કામ કરી રહ્યા છે, તો ચોક્કસથી એમનો સંપર્ક કરો, આપની ફાઇલ સાથે લેતા આવો, બંને માણસની શું શું પ્રશ્ન છે એ માટેનું આપ ટાઈમ લઈને આવો, અને એના કઈ રીતની સાયકલ છે, કઈ રીતનું શિડ્યુલ છે, પછી મને ઔપચારિક પદ્ધતિ કે સારો કસ્ટમર હોય તો વગેરે વગેરે સુવિધા આપ ચોક્કસ રૂબરૂ આવી અને વાતચીત કરી શકો છો, અને વેદાંત હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. એમએલટીવી ન્યૂઝ, મનોજ સેલાણી, વેદાંત હોસ્પિટલ, રાજકોટ. દર્શક મિત્રો, હું ખાસ આપને જણાવીશ કે મારા ઘરે એક બાળકનો જન્મ થાય, એક મનની આશા લઈને દર્દીની આવતા હોય, તો આપણી જે સ્પેશિયલ જે પેકેજ છે કે ભાઈ બાળક ન થાય કે IVF ની જે પદ્ધતિમાંથી ફેલ થાય, તો મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય બીજા કરો એમ કે ડરી જાય કે ભાઈ મારું શું થશે, તો એ નારાજગી ન થાય, ને એ માટેની આપણી જે સ્પેશિયલ મની બેક ગેરંટી છે, તો એના રૂલ્સ રેગ્યુલેશન ને એના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, તો એ સાથેની આપણી ચેલેન્જ છે એ કયા પ્રકારની ને કેવી છે? જનરલી બધી IUI IVF પદ્ધતિઓ જે એલોપેથીમાં અત્યારે પ્રવર્તી રહી છે તે અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ પણ હોય છે, જેમાં આ બધું ના કરતાં આપણે સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી જે ચરક સંહિતામાં અને એમાં દર્શાવેલું છે એ રીતની વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણે જ આપણે દવાઓ કરીએ છીએ, અને આપણે એમાં માણસોને હિત માટે 90% સુધીની રકમ પરત આપીએ છીએ જો પરિણામ ના મળે તો. બરાબર, દર્શક મિત્રો, જેને કહેવાય કે ટોટલ સોલ્યુશન, જેને કહેવાય કે ગાયનોકોલોજીસ્ટનું ટોટલ સોલ્યુશન, કે ભાઈ 1-3 મહિનામાં કઈ રીતની ફાઇલ બનાવવી, 6-9 મહિનામાં કઈ રીતની ફાઇલ બનાવવી, કયા પ્રકારનો ખોરાક લેવો, ટોટલ માહિતી આપને ચોક્કસથી મળશે. અહીંથી નિરાશ થવાને થઈને જવાની કોઈ જરૂર નથી. આપનો જે સંકલ્પ છે કે મારા ઘરે દીકરીનો જન્મ થાય કે મારા ઘરે દીકરાનો જન્મ થાય, બરાબર, તો ચોક્કસથી વેદાંત હોસ્પિટલનો મુલાકાત લ્યો, ચોક્કસથી સંપર્ક કરો, એના વિશે જાણો, આપની ટોટલ ફાઇલ લઈને આવો, અને જે 4-5 વર્ષથી આપ નાસીપાસથી આવો કે ભાઈ હું અહીંયા ગયા તો મારું ફેલ થયું, મારા આટલા પૈસા ફેલ થયા, પણ અહીંયા મની બેક ગેરંટીની પણ સ્કીમ ઉપલબ્ધ છે, બરાબર. દર્શક મિત્રો, માનનીય ડૉક્ટર સાહેબે એમને પોતાના મનની એક સારી એવી સુંદર વાત કરી, અને જે પહેલાંના સમયમાં 5 લાખ ને 10 લાખને એવું બધું જે પ્રક્રિયા હતી એ વેદાંત હોસ્પિટલના નિયમ નથી, એકદમ નોમિનલ ચાર્જથી અને એક હાશકારો અહીંથી મેળવીને જાય દર્દી. આખા સૌરાષ્ટ્રની એક ચેલેન્જ એમ કે આ વ્યાજબી ભાવથી અને